ગણપતિ બાપ્પા અવાજ તો આવતો નથી બરાબર. બધા સંગઠન ભેગા કરીને કાર્યક્રમ કરતા હોય તો અવાજ એવો આવવો જોઈએ. બોલો ગણપતિ બાપ્પા મંગલ મૂર્તિ. અત્રે અરબારી સમાજના ઇતિહાસની અંદર સમગ્ર ગુજરાતમાં આજે ધાનેરાએ ખૂબ મોટો દાખલો આપ્યો છે કે જેટલાય સંગઠનો હતા એ બધાએ ભેગા થઈને આજે ગણપતિ બાપાનો વિઘ્નહર્તાનો આ કાર્યક્રમ કર્યો છે. એટલે પહેલા તો આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. અહીંયા ઉપસ્થિત સમાજનું ગૌરવ અને આપણા પીઢ આગેવાન ધાનેરાના પૂર્વ ધારાસભ્ય આદરણીય શ્રી ગોવાભાઈ, હમણાં જ ધાનેરા વિધાનસભાની ચૂંટણી લડી ચૂકેલા બનાસ ડેરીના વાઇસ ચેરમેન ભાઈ શ્રી માવજીભાઈ, આ નગરપાલિકાના પ્રમુખ શ્રી ભાઈ શ્રી નરસિંહભાઈ જીવરાજભાઈ, ધાનેરાની આખી ટીમ, સમાજના સર્વે આગેવાનો અને અહીંયા ઉપસ્થિત આ સમાજનું રત્ન કહી શકાય અને ખરેખર તમને બધાને નતમસ્તકે વંદન કરવાનું મન થાય. હું તમને અભિનંદન ને પણ વંદન કરું છું કે તમે સમાજમાં એક મોટો દાખલો બેસાડ્યો છે. આખા બનાસકાંઠા જિલ્લાની અંદર નહીં પણ ગુજરાતની અંદર તમે એક આ દાખલો બેસાડ્યો છે. ત્યારે સાચા અર્થમાં આમ જોવા જાય તો ગણેશજીએ વિઘ્ન હર્યું કહેવાય. એમને વિઘ્ન હરતા એટલા માટે કીધા છે કે વિઘ્ન હર્યું અને સમાજને એક તાંતણે બાંધવાનું કામ કર્યું છે. એટલે સૌથી સૌ પ્રથમ શ્રી ગણેશ તમે કર્યા છે અને હું ઈચ્છું છું કે અહીંયા બેઠેલા દરેક વ્યક્તિઓ જ્યાં પણ જે જિલ્લામાં જાય ત્યાં આ વાત જરૂર મૂકે કે સંગઠનની અંદર જ એક શક્તિ છે. હું આ ભાઈ શ્રી હરકનભાઈ, નરેશભાઈ, નાગજીભાઈ, આ આખી ટીમ, સંજય ને આ આખી ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવનારા દિવસોની અંદર સમાજ એક તાંતણે બંધાઈને પક્ષા પક્ષીથી ઉપર રહીને, હું આજે પણ એક વાત આપની વચ્ચે જરૂર કહીશ, કોઈની વચ્ચે કોઈ મતભેદ નથી અને મનભેદ પણ નથી. પછી એ ઉપરની હરોળમાં હોય, માવજીભાઈ હોય, ગોવાભાઈ હોય, હું હોઉં કે સમાજના કોઈ પણ વ્યક્તિ હોય, અમારી વચ્ચે કોઈ મનભેદ કે કોઈ મતભેદ નથી. એટલે નીચે પણ એવું કદી રાખતા નહીં અને સમાજને એક તાંતણે રાખીને બીજા સમાજની અંદર ભેગા મળીને આપણા સમાજની પ્રગતિ થાય, આપણા જિલ્લાની પ્રગતિ થાય, તાલુકાની પ્રગતિ થાય અને આખા રાજ્યની પ્રગતિ થાય અને એ પ્રગતિની અંદર આપણો પણ એક વિકાસનો એક ફાળો હોય. આપણે પણ બધા ભેગા થઈને આ સમાજના ઉત્થાન માટે સારા કાર્યો કરીએ એવી ફરી એકવાર આખી ધાનેરા ને સમગ્ર ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. વંદે ભારત માતરમ. ભારત માતા કી જય.